નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ ચેપ્ટર નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાં આપણે પ્રકાશ વિશે સમજી ગયા હતા તથા પરાવર્તન અને પરાવર્તનના બંને પ્રકારો નિયમિત અને અનિયમિત પરાવર્તન વિશે શીખી ગયા હતા. તેના પછીનો ટોપિક છે પ્રકાશના પરાવર્તનના નિયમો. પણ પ્રકાશના પરાવર્તનના નિયમો સમજતા પહેલા આપણે કેટલાક તેના પદો વિશેની, કેટલાક એના સ્ટેપ્સ વિશેની માહિતી મેળવવી જરૂરી છે, તો તે આપણે સમજીએ. આ એક સમતલ અરીસો છે. હવે અરીસો કોને કહેવાય? તથા ઘરે આપણે અરીસા હોય જ તે, બરોબર? કે ઘરે આપણે અરીસામાં આપણું પ્રતિબિંબ જોતા હોઈએ છીએ. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અરીસાની વ્યાખ્યા કઈ થાય? તો કે જેની સપાટી લીસી અને ચળકતી હોય, એટલે કે ચમકતી હોય, જેની સપાટી લીસી અને ચમકતી હોય અને પોતાના પર થતા મોટા ભાગના લગભગ બધા જ પ્રકાશનું પરાવર્તન કરતો હોય, તો તે પદાર્થને અરીસો કહેવામાં આવે છે. તો અહીં આપણે એક સમતલ અરીસો લીધો છે. આ સમતલ અરીસાની સપાટી પર કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થાય છે, બરોબર? સપાટી પર કોઈ બિંદુએ આ પ્રકાશનું કિરણ અથડાય છે અને પાછું ફેંકાઈ જાય છે. એટલે કે અહીંયા પ્રકાશનું કિરણ આવે છે, અથડાય છે અને પાછું ફેંકાય છે. પરાવર્તનની ઘટના તમે જોઈ શકો છો. તો તેના ઉપરથી જ આપણે અલગ અલગ પદો સમજવાના છે. સૌ પ્રથમ તો પ્રકાશનું તે કિરણ, જે પ્રકાશનું કિરણ સપાટી પર આપાત થાય છે, તેને આપાત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશનું કિરણ અરીસાની સપાટી પર જે આપાત થાય છે તેને આપાત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશનું કિરણ સપાટી પર જે બિંદુએ આપાત થાય છે તે બિંદુને આપાત બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે પ્રકાશનું કિરણ આપાત બિંદુએ અથડાય અને પાછું ફેંકાય છે, એટલે કે પરાવર્તન પામે છે. તો જે પ્રકાશનું કિરણ પરાવર્તન પામે છે તેને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે, બરોબર? હવે અહીં આપ એક ત્રુટક લાઈન જોઈ શકો છો, બરોબર? એ ખરેખર સપાટી પર દોરેલો લંબ છે, બરોબર? અરીસાની સપાટી અથવા તો આપણી જે સમતલ સપાટી છે એને લંબ આવેલી અને આપાત બિંદુ પર આવેલી આ ત્રુટક રેખા છે એને સપાટી પર દોરેલો લંબ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં આપ એક વધારે વસ્તુ જોઈ શકશો કે અહીંયા આપાત કિરણ અને સપાટી પર દોરેલા લંબ વચ્ચે કોઈ એક ખૂણો પણ બની રહ્યો છે, બરોબર? તો એને આપણે નામ આપી દઈશું થીટા આઈ. એટલે કે આપાત કિરણ અને સપાટી પર દોરેલા લંબ વચ્ચે જે ખૂણો બને છે તેને આપાત કોણ થીટા આઈ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલા લંબ વચ્ચે જે ખૂણો બને છે તેને પરાવર્તન કોણ થીટા આર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ બધા જ પદો સમજાઈ ગયા હશે. હવે આપણે જઈએ એના પછી પરાવર્તનના નિયમો તરફ. પ્રકાશના પરાવર્તનના નિયમો. પ્રકાશના પરાવર્તનના નિયમોમાં સૌથી પહેલો નિયમ છે એ જાણતા પહેલા આપણે એક વાત સમજી લઈએ કે પ્રકાશના પરાવર્તનના જે નિયમો છે એ દરેક સપાટી માટે, દરેક સમતલ લીસી ચળકતી સપાટી માટે લાગુ પડે છે, તથા આ નિયમો વક્ર સપાટીને પણ લાગુ પડે છે, બરોબર? એટલે કે નિયમિત અને અનિયમિત દરેક પ્રકારના પરાવર્તનને આ પ્રકાશના પરાવર્તનના નિયમો છે એ લાગુ પડે છે. તો હવે આપણે પ્રકાશના પરાવર્તનના સૌથી પહેલા નિયમ ઉપર જઈએ છીએ. પહેલા નિયમમાં એવું કહે છે કે આપાત કિરણ અને સપાટી પર દોરેલા લંબ વચ્ચે બનતો ખૂણો, એટલે કે આપાત કોણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલા લંબ વચ્ચે બનતો ખૂણો, એટલે કે પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તન કોણ આ બંનેના મૂલ્ય હંમેશા સમાન હોય છે, એટલે કે સરખા હોય છે. જો આપાત કિરણ અને સપાટી પર દોરેલા લંબ વચ્ચે 30 અંશનો ખૂણો હશે
તો પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલા લંબ વચ્ચે પણ 30 અંશનો જ ખૂણો હશે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેના માપ હંમેશા સરખા હોય છે, બંનેના મૂલ્ય હંમેશા સરખા હોય છે. બીજા નિયમમાં એવું કહે છે કે આપાત કિરણ સપાટી પર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. આપ આકૃતિમાં જોઈ શકો છો કે આ બોર્ડ છે તો એ એક સમતલ છે. આ સમતલની ઉપર આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલો લંબ ત્રણેય સમાઈ ગયા. રેડી? તો બીજો નિયમ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. હવે હું એક પરિસ્થિતિ કહું, એની થોડી કલ્પના કરજો. ધારો કે આ કોઈ સપાટી છે, પ્રકાશનું કિરણ આ દિશામાં આપાત થયું તો આ જ દિશામાં પરાવર્તન પામશે. બંનેની વચ્ચે રહેલો સપાટી પર દોરેલો લંબ આ કંઈક પ્રકારે હશે. તો આ જે કાંઈ પણ ઘટના છે એ એક જ સમતલની અંદર સમાઈ ગઈ. રેડી? તો આના ઉપરથી તમે કહી શકો છો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. અહીં આપણે સમતલ અરીસો લીધો હતો. હવે અરીસો, અરીસાથી તો તમે બધા વાકેફ હશો જ તે. રેડી? આપણે ઘરમાં પણ અરીસો જોયો હશે, આપણા ઘરમાં પણ અરીસો હશે. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અરીસાની વ્યાખ્યા શું થાય છે? તો કે એવી કોઈ વસ્તુ કે એવો કોઈ પદાર્થ જેની સપાટી લીસી અને ચળકતી હોય. એવી કોઈ વસ્તુ કે એવો કોઈ પદાર્થ જેની સપાટી લીસી અને ચળકતી હોય તથા પોતાના પર આપાત થતા લગભગ બધા જ પ્રકાશનું પરાવર્તન કરી નાખતો હોય તો તે વસ્તુ કે તે પદાર્થ અરીસો છે એમ કહેવાય. રેડી? સમતલ અરીસો તો તમે જોયો જ હશે. એવી જ રીતે આપણા ઘરની અંદર જે ચમચી હોય છે તો ચમચી પણ એક અરીસા તરીકે વર્તે છે. ચમચીનો અંદરનો ભાગ છે એની સામે તમે તમારું મોઢું રાખીને જોશો તો તમને એમાં પણ તમારું પ્રતિબિંબ દેખાશે. ચમચીને ઊંધી કરીને તમે બહારની સપાટી પર તમારું મોઢું જોશો તો ત્યાં પણ તમને તમારું મોઢું દેખાશે. ચાલો, રેડી? હવે પ્રકાશના પરાવર્તનના આ જે નિયમો છે એ બધા જ પ્રકારની સપાટીઓને લાગુ પડે છે. એટલે કે સમતલ હોય, વક્ર હોય, બરોબર, ખરબચડી હોય, આ દરેક પ્રકારની સપાટીને પરાવર્તનના આ નિયમો લાગુ પડે છે. નિયમિત પરાવર્તન થતું હોય કે અનિયમિત પરાવર્તન થતું હોય, બધાની અંદર આ સમાન ઘટના જ જોવા મળે છે. ધારો કે કોઈ પ્રકાશનું કિરણ સપાટી પર લંબ રૂપે જ આપાત થાય છે. ધારો કે કોઈ પ્રકાશનું કિરણ સપાટી પર લંબ રૂપે આપાત થાય છે, એટલે કે આપાત કિરણ અને સપાટી પર દોરેલા લંબ વચ્ચે કોઈ પ્રકારનો ખૂણો નથી. હું એમ કહી શકું કે 0 અંશનો ખૂણો છે. રેડી? તો પ્રકાશનું કિરણ 0 અંશના ખૂણે એટલે કે એ જ માર્ગે પાછું પરાવર્તન પામશે. ચાલો, રેડી? હવે ઘણા બધા પદાર્થો છે એની સપાટી એકદમ લીસી અને ચળકતી હોય છે, એટલે કે એ મોટાભાગના પદાર્થો છે એ પરાવર્તન, પ્રકાશનું પરાવર્તન કરતા હોય છે. પણ ચાંદી એક માત્ર એવું તત્વ છે જે મોટાભાગના પ્રકાશનું સૌથી વધુ પરાવર્તન કરે છે. એટલે એવું કહી શકાય કે ચાંદી છે એ એક ઉત્તમ પરાવર્તક.